વિદ્યાર્થી મિત્રો આપણે હજાર સુધીની સંખ્યા જ્ઞાન શીખી ગયા છે અને આપણે તેના પ્રશ્નો પણ સ્વાધ્યપોથીમાં લખી નાખીએ છીએ હવે આપણે સ્વાધ્યપોથી પર પાન નંબર નવ ઉપર તમને ઉદાહરણ સમજાવ્યું છે કે આપણે હવે એક લાખ સુધીની સંખ્યાનું સંખ્યા જ્ઞાન ચોથો ધોરણમાં મેળવવાનું છે તો આપણે એક હજાર સુધી સંખ્યાનું સંખ્યા જ્ઞાન શીખી ગયા હવે આપણે દસ હજારની સંખ્યાનું સરખા જ્ઞાનનું અહીંયા ઉદાહરણ તમને આપ્યું છે તો અહીં તમને દર્શાવ્યું છે કે એકમ દશક સો હજાર અને દસ હજાર હજાર સુધી શીખી ગયા હવે હવે હજારને આગળ દસ હજાર આવશે અહીંયા તમને જે રકમ બતાવી છે એમાં દરેક ખાનામાં નવ 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 એટલે બધી જ મણકાગોરીમાં આપણને એકમમાં પણ નવ મીંડા દશકમાં પણ નવ મીંડા સોમાં પણ નવ હજારમાં પણ નવ અને દસ હજારમાં પણ નવ આમ દરેક મણકા ગોળીમાં જે દર્શાવી છે એમાં દરેકમાં નવ મીંડા દર્શાવ્યા છે અને દરેકને દરેક મણકા નવ નવ છે જેથી આપણે હવે જ્યારે એને આપણે વાંચન કરીશું તો અહીંયા આપણે એનું વાંચન નવ્વાણું હજાર નવસો નવ્વાણું આ પ્રમાણે કરીશું અહીં એકમ દશક સો આ હજાર અને દસ હજાર એટલે આ જે સંખ્યા બની એને આપણે નવ્વાણું હજાર નવસો નવ્વાણું આમ બોલીશું તો હવે જુઓ આપણે જ્યારે સ્થાન કિંમત શોધવી હોય ત્યારે આપણે શીખી ગયા છે કે સ્થાન કિંમત શોધી હોય તો ત્યારે આપણે સૌથી પહેલાં સંખ્યા લઈએ તો જોયો અહીંયા નવ છે નવ દસ હજારના સ્થાનમાં છે બરાબર છે તો અહીંયા બતાવ્યું છે કે દસ હજાર નવ વખત તો થશે તો આની સ્થાન કિંમત કેવી રીતે શોધવાની છે તો આપણે અહીં નવ લખ્યા પછી આપણે અહીંયા હજાર સો દસક અને એકમ એટલે એક બે ત્રણ ને ચાર સંખ્યા થઈ જે અહીંયા આપણે નવ દસ હજારના સ્થાનમાં લખ્યા એટલે નવ લખ્યા પછી એકમ દશક સો અને હજાર એટલે આ નેવ હજાર સ્થાન કિંમત થઈ હવે આપણે હજારમાં નવની સંખ્યા છે તો આપણે અહીંયા હજારમાં નવની નવ તો હજારમાં નવ કેટલી વખત આવશે તો જુઓ અહીંયા એકમ દશક અને સો એટલે નવ લખીને પછી એના પછી ત્રણ અંકો છે એટલે આપણે ત્રણ સુપિયા મૂકીશું કે એકમ દશક અને સો અને નવ હજાર એટલે આની સ્થાન કિંમત નવ હજાર બોલાશે એવી જ રીતે સો વખત નવ તો જુઓ સો નવ વખત તો નવ પછી દશક અને એકમ તો અહીંયા નવ લખવાના અને પછી દશક આ એકમ અને આ દશક આમ કરીને આની સ્થાન કિંમત નવસો થશે હવે દશકની સ્થાન કિંમત જોઈએ તો દશકમાં નવ છે અને દશક પછી એકમ માત્ર એક જ સંખ્યા છે એટલે દશક દસમાં નવ એટલે એની સ્થાન કિંમત નેવું થશે અને એકમ દરેકને ખબર જ છે કે એકમની સ્થાન કિંમત જે તે સંખ્યા રહે એકમમાં નવ એક જ વખત છે એક વખત નવ છે એટલે એની સ્થાન કિંમત નવની નવ જ રહેશે એટલે આ સંખ્યા બોલાશે નવ્વાણું હજાર નવસો નવ્વાણું તો આ દસ હજાર સુધીનું સંખ્યા જ્ઞાન તમારી સ્વાદ્યપુથીમાં પાન નંબર નવ ઉપર ઉદાહરણ સમજાવ્યું છે જે પ્રમાણે આપણે દસ હજારનું સંખ્યા જ્ઞાન મેળવવાનું છે જો વિદ્યાર્થી મિત્રો આપણે આજકાલ શીખી ગાય કે નવ્વાણું હજાર નવસો નવ્વાણુંની આપણે દસ હજાર સુધીની સ્થાન કિંમત જોઈએ હવે આપણે લાખ સુધીની સ્થાન કિંમત જોવાની છે તો જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા નવ્વાણું હજાર નવસો નવ્વાણુંમાં વધતા એક ઉમેરીશું તો સંખ્યા કેવી થશે કેટલી થશે તો જુઓ એકમ દશક સો હજાર દસ હજાર અને લાખ એટલે અહીંયા આ સંખ્યા બોલાશે એક લાખ તો અહીંયા આપણે જ્યારે એક લાખની ગણતરી દર્શાવી છે તો માત્ર મણકા મણકાખોરીની અંદર તો આપણે મણકા મણકાખોરીમાં આપણે એકમ દશક સો હજાર દસ હજાર શીખ્યા હવે દસ હજારની આગળ લાખ આવશે તો લાખની અંદર માત્ર એક જ સંખ્યા છે એટલે એક જ મેંડું પાડવાનું છે જ્યારે બાકીના મણકા નથી દોરવાના કારણ કે આની સ્થાન કિંમત એક લાખ કીધી છે આપણે તો અહીંયા એક લાખની સ્થાન કિંમત અહીંયા તમને ઉદાહરણ પાન નંબર દસ ઉપર બતાવ્યું છે જે પ્રમાણે અહીંયા તમે ઉપર કોષ્ટકમાં જોશો તે એક લાખની સ્થાન કિંમત શોધવા માટે અહીં એકમાં ઝીરો દસ્તકમાં ઝીરો સોમાં ઝીરો હજારમાં ઝીરો દસ હજારમાં પણ ઝીરો અને લાખમાં કેટલી સંખ્યા છે એક સંખ્યા છે એટલે આ સંખ્યા આખી આપણે આવી રીતે એક લાખ બોલાશે તેને આપણે એકસો હજાર પણ કહી શકીએ છીએ જો અહીંયા તમને કોષ્ટક બતાવ્યું છે એ આપણને ખબર જ છે કે આપણે જે શીખી ગયા છે આપણે એકડા બોલીએ છીએ તો સૌથી નાની સંખ્યા કઈ આવશે એક અને એ જ લાઈનમાં એકડાની અંદર સૌથી મોટી સંખ્યા એકથી દસમાં નવ આવે છે એ દરેકને ખબર છે કે સૌથી નાની સંખ્યા એક અને સૌથી મોટી સંખ્યા નવ છે એવી જ રીતે બેંકોમાં તો બેંકોમાં આપણે શરૂઆત કરીએ તો બેંકની સૌથી નાની સંખ્યા દસ આવશે અને જ્યારે છેલ્લે એકડાની સૌથી મોટી સંખ્યા બે અંકની નવ્વાણું આવશે એ પણ તમને ખબર હશે હવે ત્રણ અંકની સૌથી નાની સંખ્યા સો અને સૌથી મોટી સંખ્યા 999 નવ્વાણું આવી રીતે ચાર અંકની સૌથી મોટી સંખ્યા એક હજાર આવશે અને સૌ સૌથી ચાર અંકની સૌથી નાની સંખ્યા એક હજાર આવશે અને સૌથી મોટી હજાર સંખ્યા નવ હજાર નવસોને નવ્વાણું આવશે પાંચ અંકની સંખ્યા દસ હજાર આવશે એવી રીતે સૌથી મોટી સંખ્યા નવ્વાણું હજાર નવસો નવ્વાણું આવશે આ છ અંકની સંખ્યા થઈ તો છ અંકની સંખ્યામાં કેટલા આવશે છ અંકની સંખ્યામાં લાખ આવશે અને આની અંદર આવશે નવ લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું આ સૌથી મોટી સંખ્યા થઈ તો અહીં તમને પાન નંબર નવ અને દસ ઉપર દસ હજાર અને લાખની ગણતરી દર્શાવી છે એ તમે જોઈ લેજો હવે આપણે પોથીમાં પાન નંબર અગિયાર ઉપર દાખલા પ્રશ્ન વીસ ના દાખલા ગણવાના રહેશે હવે જોવાધ્યાય પોતા પાન પર પ્રશ્ન નંબર વીસ કે મણકા ગોળી જોઈ સંખ્યા અંકોમાં અને શબ્દમાં લખો તો હવે આપણે દસ હજાર સુધીની સ્થાન કિંમત વિશે સમજી ગયા છે તો અહીંયા તમને દસ હજાર મણકા ગોળીની સ્થાન કિંમત દરસાવીશું અહીંયા તો આપણે અંકોમાં અને શબ્દમાં લખવાનું છે તો હવે આપણે મણકાની ગણતરી કરીશું તો પહેલા એકમ તો એકમ દશક સો એકમ એકમમાં આપણે જોઈશું તો એક બે ત્રણ અને ચાર મિંદા છે તો અહીં આપણે ચાર લખીશું દશક એક બે ત્રણ ચાર અને પાંચ તો અહીં પાંચ દસ્તકના ખાનામાં લખીશું સો એક એક બે ત્રણ ચાર પાંચ અને છ તો અહીંયા છ લખીશું હજાર તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ હજારના સ્થાનમાં છે અને દસ એક બે ને ત્રણ તો આ પ્રમાણે તમારી સંખ્યા બને તો આપણે અહીંયા તો આ સંખ્યા કેવી રીતે બોલાશે તો એકમ દશક સો હજાર અને દસ હજાર માટે એને આપણે શબ્દમાં લખીશું આડત્રીસ હજાર છસ્સો ચોપન આ પ્રમાણે સંખ્યા લખાશે શબ્દમાં એને આ પ્રમાણે લખાશે કે આડત્રીસ હજાર છસ્સો ચોપ્પન એવી જ રીતે સામેનું ઉદાહરણ જુઓ સામેનું ઉદાહરણ પણ દસ હજારનું જ છે તો આપણે અહીં લખીશું તો બણકા ગરીમાં જઈશું તો એકમમાં કેટલા મણકા છે તો એક બે ત્રણ ચાર અને પાંચ એકમમાં પાંચ મણકા છે દશકમાં આપણને કોઈ મણકો આપ્યો નથી એટલે તેની જગ્યાએ આપણે શું લખીશું શૂન્ય સોમાં એક બે ત્રણ ચાર તો સોમાં આપણે ચાર લખીશું હજાર એક બે ત્રણ ચાર પાંચ અને છ હજારમાં છ છે મણકા હવે દસ હજાર તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અહીં આઠ છે આપણે અહીંયા દસ હજારમાં આઠ લખીશું તો આપણે આ સંખ્યા કેવી રીતે બોલીશું તો આ સંખ્યા આપણી બોલાશે છ્યાસી હજાર ચારસો ચારસો પાંચ આમ આ સંખ્યા આપણે બોલાશે તો વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ તો જોઈ ગયા હવે તમારે સ્વાધિપુથીમાં પાન નંબર અગિયાર ઉપર પ્રશ્ન વીસ લખવાનો છે